જયારે ઉઠ્યા ત્યારે થઈ ગયો. ઓહો હો હો, કુરાનમાં કહ્યું છે કે જ્યાં આવી શાંતિ મળે અને પાછળ પડેલો કાળ જેવો રોગ મટે ત્યાં જરૂર મહાપુરુષ હોવા જોઈએ. ત્યાં દૂર સચ્ચિદાનંદ સ્વામીને જોયા, સામે ચાલીને પગમાં પડ્યા, કહ્યું કે તમે આ ભૂમિમાં વિચરો છો એટલે મને શાંતિ થઈ છે. સચ્ચિદાનંદ સ્વામી કહેલા, મારી વાત જવા દે, આ ભૂમિમાં તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી સ્વયં ખુદા બિરાજે છે આ ગઢપુરમાં, એટલે આ શાંતિ છે. ખુદા? તો કે હા. ક્યાં છે? કે દાદાના દરબારમાં છે. ઓહો, તમારે જવું છે, જાઓ, એમાં જ ઉદ્ધાર છે તમારો. અને પછી આવ્યા લીંબ વૃક્ષ નીચે, મહારાજ બેઠા છે, લીમડો સભા ભરીને બેઠા. મહારાજે એમને આવકાર આપ્યો, નામ લઈને બોલાવ્યા, આવો મીર સાહેબ આવો. આને થઈ ગયું ભવા, પગમાં પડ્યા. મહારાજ દ્રષ્ટિ કરી, શ્રીજી મહારાજને ખુદ ખુદા રૂપે એમણે જોયા, પૈગંબરોને સ્તુતિ કરતા જોયા. અને મીર સાહેબે કીધું, મહારાજ મને તમારો આશ્રિત કરો. શાંતિ થઈ ગઈ. જો સુખ ક્યાં મળ્યું? ભગવાન પાસે જીવ આવે ત્યારે સુખી. ઘણી વાર તો દુઃખ આપે છે ને ભગવાન, તોય પોતાની પાસે લાવવા માટે આપે છે. મીર સાહેબને જો આવું દુઃખ ના થયું હોત તો સહજાનંદ સ્વામી પાસે આવત. 8-10 દિવસ રોકાયા, સત્સંગ ગ્રહણ કર્યો, મહારાજ બહુ રાજી થયા. પોતે જે મસ્તક ઉપર પાગ બાંધી હતી એ મહારાજે મીર સાહેબને આપી. એ પાગનો રોજ પૂજા કરે, દર્શન કરે અને મહારાજના નામની માળા કરે. વડોદરા રહ્યા ત્યારે પણ વડતાલ મંદિરની ખૂબ સેવામાં કામમાં આવ્યા. અમદાવાદ પણ થોડો એમનો અધિકાર આવ્યો હતો ત્યારે, અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા ત્યારે એમણે ખૂબ મદદ કરેલી મહારાજને. પછી એમણે એક મેનો એટલે એવી ડોળીમાં બેસે ને એ પાલખી જેવું, એ મહારાજને ભેટ આપેલી મીર સાહેબે સરસ. અને આજે એ ગરડામાં અક્ષરભુવનમાં એ મીર સાહેબે મેનો આપેલો છે એ છે. એમાં બેસીને મહારાજ પછી સર માલકમને રાજકોટ મળવા ગયા.